સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનગઢ સોનાસણ ખાતે આવેલા સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સેમિનાર વેદોમાં શક્તિ તત્વ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાંતિજના સોનગઢ સોનાસણ ખાતે આવેલ સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલય ખાતે તારીખ 7/2020 શુક્રવારના રોજ ગુજરાત સંસ્કૃત અકાદમી તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પોગલું દ્વારા આયોજન રાષ્ટ્રીય સેમિનાર વેદોમાં શક્તિત્વનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય વિદ્સ ગોષ્ઠીનું આયોજન ગુજરાત સંસ્કૃત અકાદમીના અજયસિંહ ચૌહાણ તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાનના પ્રાંતિજના મંડળના અધ્યક્ષ મહંત સુનિલદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, ડૉક્ટર સ્વામી ગૌરાંગ શરણદેવાચાર્ય, ડૉક્ટર રાકેશકુમાર જોશી, કામિનીબેન મનોજભાઈ પટેલ, ડૉક્ટર હર્ષદેવ માધવ, વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર વિનોદ બબ્બર, ડૉક્ટર કાંતિભાઈ પ્રજાપતિ, નટુભાઈ બારોટ સહિત ઉપસ્થિત રહ્યા હતા. તો વિષ્ણુભાઈ પંડ્યા અનિવાર્ય કારણોસર આવી ના શકતા, તેઓએ સંદેશ મોકલીને કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાબર ગ્રામ સેવા મહાવિદ્યાલયના આચાર્ય સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વેદોમાં શક્તિત્વ વિશે સેમિનારમાં ભાગ લીધો હતો. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. મંગલોદય પ્રતિષ્ઠાન ઓર ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી કી ઓર સે યહાં ગ્રામ સેવા મહાવિદ્યાલય સોનાસણ મેં જો વેદો મેં શક્તિ તત્વ પર રાષ્ટ્રીય પરિચર્ચા હો રહી ઉસમે ભાગ લેને કા અવસર મિલા. વાસ્તવ મેં ભારત કો જાનને કે લીએ વેદો કો જાનના આવશ્યક હૈ. સારી દુનિયા વેદો મેં છિપે જ્ઞાન કો જાનતી હૈ, પહેચાન ચુકી હૈ, લેકિન દુર્ભાગ્ય કી બાત હૈ કી હમારી શિક્ષા પ્રણાલી મેં વેદો કો બહુત અધિક મહત્વ નહીં દિયા ગયા. યે માના ગયા કે કેવળ ગુરુકુલો મેં હી વેદો કી ચર્ચા હોગી યા ધાર્મિક સ્થાનો પર હોગી. વાસ્તવ મેં વેદ ધર્મ નહીં, જીવન પદ્ધતિ હૈ. હમારે ઋષિઓ કા ને જો અપને અનુભવ સે અપને ચિંતન સે જો જ્ઞાન અર્જિત કિયા ઉસકા સંગ્રહ કિયા. ઓર દુનિયા કા એસા કોઈ જ્ઞાન નહીં હૈ જો વેદ મેં ના હો. આજ સારી દુનિયા પર્યાવરણ કી ચિંતા કર રહી હૈ, વેદો મેં ઉસકી ચર્ચા હૈ. આજ આયુર્વેદ કી તરફ સારી દુનિયા જા રહી હૈ અંગ્રેજી દવાઈઓ સે કે દુષ્પ્રભાવો કો દેખ કર કે ઉનકી ચર્ચા ભી આયુર્વેદ કી વેદો મેં હૈ. એસા કોન સા ક્ષેત્ર હૈ જો વેદો મેં નહીં હૈ? ઓર ખાસ તૌર સે વેદો કી શક્તિ કી બાત કરતે હૈ તો શક્તિ શબ્દ સ્ત્રીલિંગ હૈ. આજ સારી દુનિયા જો મહિલા સશક્તિકરણ કી વાત કર રહી હૈ તો ઇસકી ચર્ચા તો વેદોને હજારો સાલ પૂર્વ કર દી. વેદોને હજારો સાલ પૂર્વ યે કહા કે મહિલા વીર હો, સુવિજ્ઞ હો, વિદ્વાન હો, રથ પર સવારી કરને વાલી હો, વો સૈનિકો અપને દેશ ઓર સમાજ કી રક્ષા કરને વાલી હો, વો જ્ઞાનવાન હો, વો ઐશ્વર્યવાન હો, ઉસકો સુખ મિલે. તો યે ચર્ચા જો મહિલા સશક્તિકરણ કી હૈ યે લોગ કહેતે હૈ વિદેશો સે આઈ હૈ. વિદેશો કી નહીં તો ભારત કી હૈ. આજ જબ હમ રાષ્ટ્ર કી બાત કરતે હૈ તો કુછ મૂર્ખ લોગ બોલતે હૈ કી યે રાષ્ટ્ર યાની નેશન શબ્દ પશ્ચિમ ને દુનિયા કો દિયા, જબકી હજારો સાલ પુરાને વેદો કે અંદર રાષ્ટ્ર કી ચર્ચા હૈ. અનેક બાર રાષ્ટ્ર શબ્દ કા ઉલ્લેખ આયા. ઇસ તરહ સે વેદ મે દુનિયા કા કોઈ ભી એસા જ્ઞાન નહીં હૈ જો વેદ મે નહીં હૈ. લેકિન જરૂરત હૈ કે હમારી વેદો કે પ્રતિ શ્રદ્ધા હોને કી, હમારા વેદો કે પ્રતિ વિશ્વાસ હો, હમ વેદો કી ઓર લોટે. ઘર ઘર વેદ આના ચાહીએ, ઘર ઘર વેદ ધ્વનિ હોની ચાહીએ. અગર વેદ સબ લોગો તક પહોંચે તો સંસાર કી, સમાજ કી અનેક પ્રકાર કી સમસ્યાએ સમાપ્ત હો જાયેંગી. જો આજ ચરિત્રહીનતા દિખાઈ દે રહી હૈ, જો આજ અપરાધ દિખાઈ દે રહે હૈ, જો આજ પ્રદૂષણ કી સમસ્યા દિખાઈ દે રહી હૈ, અગર હમ વેદો કી ઓર લોટેંગે તો યે સબ અપને આપ દૂર હો જાયેંગે. મેં મંગલોદય પ્રતિષ્ઠાન કા બધાઈ દેતા હું કે ઉન્હોંને ઇસ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કી. બેશક યે વિષય યે ભી મેં કહે સકતા હું કે પહેલી બાર વેદો મેં શક્તિ તત્વ કી ચર્ચા કિસી રાષ્ટ્રીય સેમિનાર મેં કી જા રહી હૈ. આયોજકો કા બહોત બહોત મેં આભાર માનતા હું. વિશેષ રૂપ સે ઇસ કાર્યક્રમ કે સંયોજક સુનિલદાસજી મહારાજ ને ઇતને લોગો કો દેશભર સે ઓર ગુજરાત કે અનેક શિક્ષાવિદો કો શોધાર્થીઓ કો યહાં આમંત્રિત કિયા. યે જ્ઞાન કુંભ હૈ ઓર ઇસ જ્ઞાન કુંભ મેં ડૂબકી લગા કરકે મેં અપને આપકો બહોત સૌભાગ્યશાલી માનતા હું. યહાં કે જો કાર્યક્રમ
एक छोटे से पिछड़े हुए गांव के अंदर कार्यक्रम हो रहा है, ये भी एक बहुत बड़ी उपलब्धि है। आमतौर पर जो सेमिनार होते हैं वो बड़े चमक दमक वाले महानगरों में या महाविद्यालयों में होते हैं, और उसी लिए उसमें कुछ लोग आते हैं और उसका ज्ञान अंतिम तल तक नहीं पहुँच पाता। यहाँ पर जो कार्यक्रम किया गया है इस गाँव में, इसका लाभ जरूर सबको होगा। और मुझे इस बात की भी बड़ी खुशी है कि इस छोटे से गांव में होने वाले इस महत्वपूर्ण आयोजन की कवरेज करने के लिए आप अनेक टीवी चैनलों की ओर से भी यहां पधारे हैं। मैं आप लोगों की भी सक्रियता की भी बधाई दूंगा कि आप इस क्षेत्र में रह कर के भी ऐसे कार्यक्रम के, जबकि आज केवल राजनीति को समाचारों की ओर उसकी कवरेज की ओर ध्यान दिया जाता है, आपने साहित्य को, संस्कृति को, वेदों को कवरेज करने के लिए यहाँ तक पहुँचे। आपको भी बहुत बहुत साधुवाद और आयोजकों को बहुत बहुत बधाई, धन्यवाद।